લોકડાઉનનો આજે દસમો દિવસ છે અને લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રાખવા માટેની તમામ કવાયત કરવામાં આવી રહી છે બીકે ન્યૂઝ ચેનલનું કામ સત્ય ઉજાગર કરવાનું છે અને લોકો સામે ફેલાઈ રહેલા ખોટા ભ્રમ દૂર કરવાનું છે આજે શહેરના એક નહીં પરંતુ બે વિસ્તારના લોકોએ જ્યારે અમારી ટીમને બોલાવી હતી અને સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા કેટલાક સેવાના નામના ખોટા સંદેશનું ખંડન કર્યું છે ત્યારે ત્યારે પહેલા અમારી ટીમ ડાયમંડ સોસાયટી ઉપર પહોંચી હતી બે અગાઉ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો તે વિડીયોને લઈ લોકોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે લોકોની આ નારાજગી કેમ છે તે અંગે લોકો સાથે વાત કરી ત્યારે લોકોએ તમામ હકીકત કેમેરા સમક્ષ રજૂ કરી હતી કોરોના વાયરસની મહામારી અત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે તંત્ર દરેક દેશના તંત્ર દ્વારા અત્યારે આ મહામારીને પહોંચી વળવા માટેના પર્યાપ્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો કેટલીક સેવાકીય સંસ્થાઓને આવા સમયે પણ કેટલાક લોકો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે છેલ્લી હદ સુધી જવા તૈયાર છે આવો જે કિસ્સો ડીસા શહેરમાં આવેલી ડાયમંડ સોસાયટીમાંથી સામે આવ્યો છે ડાયમંડ સોસાયટીમાં બે દિવસ અગાઉ સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી અને એ કામગીરી બાદ એ વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર આ કામગીરી નિઃશુલ્ક કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે અને એવો વિડીયો વાયરલ કર્યો છે ત્યારે આ આખા મામલાની અમે પડતાલ કરી ત્યારે જાણવા મળ્યું કે અહીં કોઈએ ફ્રી ઓફ ઠંટકાવ કર્યો નથી પરંતુ અહીંના લોકો પાસેથી સેનિટાઈઝરના બહાને નાણાં ઉઘરાવવામાં આવ્યા છે આપણી સાથે એવા જ લોકો જોડાયેલા છે કે જે આ આખે આખા દાવાની પોલ ખોલી રહ્યા છે જી શું નામ છે આપણું બિપિનભાઈ પરમાર બિપિનભાઈ અહીંયા બે દિવસ પહેલાં જે સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું તો ત્યારે શું બનાવ બન્યો તો શું હકીકત છે ગયા રવિવારે આ વસ્તુ કરવામાં આવી હતી એમાં અમને એવું જાણવા મળ્યું હતું કે આપણા અમારા અહીંના કોર્પોરેટર છે માનનીય પ્રવીણભાઈ માળી એમના તરફથી અમને દવા નિઃશુલ્ક મળશે એવી વાત અમને એમણે કરી હતી એના પછી એક ભાઈ છે કોઈ મોહનભાઈ માળી કરીને એમના દ્વારા એમ કે આ દવાનો છંટકાવ કરવામાં આવે છે એટલે એમને અમે કોન્ટેક કર્યો મોહનભાઈ માળી કરીને ભાઈ છે ડાવસના અને એના પછી દવા છાંટવા માટે એમને અમે બોલાયા એમણે નો ડાઉટ અહીંયા રસ્તા બધા સેનેટાઈઝ અમને કરી આપ્યા પણ એના પછી એમ કે એમણે અમારી પાસે પાંચસો રૂપિયાની કંઈક માગણી કરેલી પાંચસો રૂપિયા સોસાયટી તરફથી હતા કે દરેક ઘર તરફથી કે દરેક વ્યક્તિ તરફથી શું હતું અમે સોસાયટીમાંથી ઉઘરાઈને એમને પૈસા આપેલા પાંચસો રૂપિયા આપેલા ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ડોયમન સોસાયટીની અંદર ફ્રી ઓફ સેનિટાઈઝર કરવામાં આવ્યું છે તો શું છે એવું કોઈ ફ્રી ઓફ ઓફની એવી કોઈ વાત એમાં મેં નથી કરી એમ તમે મારો વિડીયો એ પણ જોઈ શકો છો એમાં ફ્રી ઓફની કેવી કોઈ વાત કરી નથી કોઈએ અને તમારા તરફથી નહીં પરંતુ કોઈના તરફથી એવો દાવો કરવામાં આવે છે કે અમે સેવા કરી રહ્યા છીએ ને ફ્રી ઓફ સેવા કરી રહ્યા છીએ એવી વાત અમને હમણાં જાણવા મળી છે એવું કે એ ભાઈ છે એવો બહાર એમ કે કેટલીક સંસ્થાઓમાં કે કોઈ પણ જગ્યાએ બહાર કે બીજી સોસાયટીમાં એવો દાવો કરી રહ્યા છે કે એમ કે અમે આ દવા ફ્રીમાં છાંટીએ છીએ પણ મેનતાણું કહો કે ડીઝલ ખર્ચ કહો એમણે પાંચસો રૂપિયાની માગણી અમારી પાસે કરીને અમે એમને આપ્યા હતા

જે આપણી સાથે અન્ય એક વડીલ પણ જોડાયેલા છે કે જે પણ આ દાવાની પોલ ખોલી રહ્યા છે એમને મળીને વાત કરી કે આખી ઘટના શું છે શું છે કાકા આ સમગ્ર હું રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર ટી જે ઠાકોર છું આ સમગ્ર ઘટનાની અંદર જે અમે છાંટવા માટે આવ્યા હતા એ લોકો અમારા પાસેથી જે અમારા જે પૈસા હતા પાછળ કંઈક ટ્રેક્ટરના નામે અમારે કંઈક ડીઝલ માટે મેના માટે જોઈએ છે એમ પાંચસો રૂપિયા કંઈક લઈને ગયા છે તમારી તમારી પાસે એવું કોઈ દબાણ કરવામાં આવી કે પૈસા આપવા જ પડે ના એવું તો કઈ દબાણ નહીં પણ અમારા સોસાયટીના જે અમારા મેમ્બર છે સભ્ય છે અમે ઉઘરાઈ ઉઘરાયેલા હતા સો સો રૂપિયા તમે સ્વેચ્છા આપ્યા હતા કે તમારી પાસે માંગણી કરવામાં આવી ના ના માંગણી સવાલ ને અમારી સોસાયટી અમારી છે ને સંયુક્ત સોસાયટી અમારી હા સામે સામે થી આપ્યા અમે ભાઈ આપને આપવાના છે આ ટ્રેક્ટર વાળા ને હવે તો ભાઈ સોસાયટીના અમારા પચીસ મેમ્બર છે સંયુક્ત બધા સભ્ય છે બધા તમને ઠીક લાગે છે કે આવા સમયે નાના ઉઘરાવીને દવાનો છંટકાવ કરો જોઈએ કરું જન સાહેબ એવું હવે પૈસા ઉઘરાય તમે આ તો સરકારની આટલી બધી સ્કીમો ચાલી રહી છે અને એમાં નાના લેવાનો અને પછી તમારે આવું કરવા એ તો યોગ્ય તો નથી ને શું કહેવા માંગ કરતું તો કરનાર લોકોને તમે શું કહેવા હવે તો એવું કહેવાય એમને સબક થોડો મળવું જોઈએ અને ભવિષ્યમાં એવું કંઈક કરે નહીં એ પ્રમાણે આપ તો મીડિયાવાળા છો એમને જાણ એમને જણાવો ને કે ભાઈ આવું શું કામ કરશો આ બધો સરકારની સાથે યુવાઓ પણ જોડાયેલા છે આ વિસ્તારના કે જેઓ જણાવશે કે આ સોસાયટી અંદર જ્યારે સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે શું શું માહોલ જોવા મળ્યો હતો અને કોને કોને નાણાંની માંગણી કરી હતી અત્યારે સેવાનો દાવો કરી રહેલા લોકોની શું સેવા છે તેની પડતાલ બીકે કરી રહી છે જે લોકો અહીંયા આવ્યા હતા સેનિટાઈઝર કર્યું હતું આમ તો નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા ફ્રી ઓફ સેનિટાઈઝર કરવાની કામગીરી ચાલી જ રહી છે તેમ છતાં શું એમને કોને પરમિશન આપી હતી અહીંયા સેનિટાઈઝર કરવાની નાણાં ઉઘરાવાની અહીંયા સેનિટાઈઝર પ્રવીણભાઈ માળી તરફથી કરવામાં આવ્યું હતું પણ પ્રવીણભાઈ માળી તરફથી એવું કોઈ કહેવામાં નથું આવ્યું કે પૈસા લેવાના પણ જે એમને જે માણસો જે મોકલ્યા હતા જે એમ્પ્લોય મોકલ્યા હતા એમના દ્વારા એવું માંગ કરવામાં આવી હતી કે પાંચસો રૂપિયા અમારો ડીઝલ ખરત ને એ બધું જોશે એટલે એમને પાંચસો રૂપિયા લઈ ગયા હતા એક્ચુલીમાં ચારસો રૂપિયા કહેતા હતા પણ પછી એમને કીધું કે અમારે પાંચસો રૂપિયા છે એટલે અમે પાંચસો રૂપિયા અમારા સદસ્યોએ આપ્યા છે સેનિટાઈઝર કરવા એ લોકો કોણ હતા ખાનગી કંપની હતા કોઈ તંત્રના વ્યક્તિ હતા એ તો ખબર નથી પણ જે સેનિટાઈઝિંગ કરવાનું જે મશીન આવે છે એ ટ્રેક્ટર થ્રુ લઈને આવ્યા હતા નગરપાલિકા તરફથી નગરપાલિકા તરફથી આવ્યા હતા કે પછી એમનું પ્રાઇવેટ વાહન હતું એ પ્રાઇવેટ વાહન જાણવામાં આવે છે અભિયાલ તો તમને ખ્યાલ છે કે આ સેનિટાઈઝરની કામગીરી થયા પછી અહીંયા કોઈક લોકોના વિડીયો બનાવવામાં આવ્યા છે અને એવું બતાવવામાં આવ્યું છે કે સો એન્ડ સો વ્યક્તિ દ્વારા અત્યારે ગામની અંદર સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે હા એ અભિયાન જાણવામાં આવ્યું છે અને બહાર પણ પડ્યું છે કે આવી રીતે સેનિટાઈઝ કરીને જાય છે અને સામે એવું કહે છે કે અમે ફ્રી ઓફ ચાર્જમાં કરેલું છે પણ હવે બધી કરતું તો ખુલી રહી છે આ બધી કે હવે પૈસા લઈને કરવામાં આવેલું છે શું કહેશો એક યુવા તરીકે તમે આવી કરતું તો આચરનાર વ્યક્તિઓને શું કહેવા માગો છો હું એટલું જ કહેવા માગું છું કે આ સરકાર છે બનેલી છે એમને ઘણી બધી સ્કીમો જે બહાર પડી છે એનો સદઉપયોગ કરવો જોઈએ કે જે આવી રીતે પૈસા ઉઘરાવીને કામ ન કરવું જોઈએ એટલે હું એટલું જ કહેવા માગીશ જે આ દાવો અમે નથી કરી રહ્યા આ દાવો ડાયમંડ સોસાયટીના રહીશો કરી રહ્યા છે જે સ્પષ્ટપણે જણાવી રહ્યા છે નિર્ભયતાપૂર્વક જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારની અંદર ખાનગી લોકો દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને એ સેનિટાઈઝ માટે નાણાં પણ ઉઘરાવવામાં આવ્યા હતા ત્યારે અને નાણાં ઉઘરાવ્યા બાદ પણ અહીંના લોકોના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી રહ્યા છે અને એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેમના દ્વારા ફ્રી ઓફ સેવા કરવામાં આવી રહી છે સરકાર તમને ફ્રી ઓફ સેવા કરવાનું કોઈ જ કહેતું નથી સ્વેચ્છાએ સેવા કરવાની વાત છે ત્યાં સુધી તો વાત ઠીક છે પરંતુ જ્યાં ત્યાં સેવા નામે લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે સ્થાનિક ધારાસભ્યથી લઈ સ્થાનિક નગરપાલિકા અને તંત્ર અને જિલ્લા કલેક્ટરે પણ ધ્યાન આપવું જોઈએ કે આવા લોકો લોકોના સુધી પહોંચી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે અને નાણાં ઉઘરાવી રહ્યા છે ત્યારે તેમને આ નાણાં ઉઘરાવવાની સત્તા કોને આપી આ ઉપરાંત પહેલી વાત તો એ છે કે તેમને સોસાયટીમાં પહોંચી સેનિટાઈઝર કરવાની સત્તા કોને આપી શું આ બાબતથી કલેક્ટર સત્તા આપી છે કે તમે ત્યાં જઈ અને નાણાં ઉઘરાવી શકો છો આ એક મોટો પ્રશ્ન છે બીકે ન્યૂઝ ચેનલ આ પ્રશ્ન

કોરોના વાયરસને લઈ હવે કેટલાક વિચિત્ર કિસ્સા સામે આવી રહ્યા છે આપણે જોયું ડીસાની ડાયમંડ સોસાયટીમાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા પહેલી વાત તો એ છે કે લોકડાઉનને પગલે અને આ મહામારીને પગલે તંત્ર તો સક્રિયતા દર્શાવી રહ્યું છે પરંતુ તેમ છતાંય કોઈ ખાનગી વ્યક્તિએ આ વિસ્તારોમાં ઘૂસી ડાયમંડ સોસાયટીમાં ઘૂસી તેની રીતે સેનિટાઈઝ કર્યું અને લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા આ એક કિસ્સો નથી આવો જ કિસ્સો બીજો અમને સામે આવ્યો છે ડીસા શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ પાછળની આદર્શ સોસાયટીમાંથી અહીં પણ એ શખ્સ દ્વારા સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા આપણી સાથે આ વિસ્તારના લોકો જોડાયા છે કે તેમની સાથે શું બન્યું છે જે અહીંયા જે સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી શું હતી સમગ્ર હા અહીંયા સેનેટાઈઝર કરવા માટે અમારે પાંચસો રૂપિયાની એમણે માગણી કરેલી અને અમે સોસાયટીવાળાએ પાંચસો રૂપિયા બધાય ભેગા પચાસ પચાસ રૂપિયા ભેગા કરીને પાંચસો રૂપિયા અમે એમને આપી અને સોસાયટીના હિતમાં અને મજબૂરી હતી અમારે આનાથી બચવા માટેની તો અમે પાંચસો રૂપિયા ભેગા કરીને અમે આપેલા કરવા અને કોના દ્વારા કરવામાં આવ્યું એ નગરપાલિકાનું કંઈ હતું એવું અમને લાગ્યું હતું અને મોહનભાઈ કરીને કોઈ હતા અને ડાયમંડ સોસાયટીમાં અમારા સંબંધીએ અમને એમનો ફોન નંબર આપેલો અને અમે એમની સાથે વાત કરીને અમે એમને બોલાવેલા એમને શું કીધું હતું તમને હા એમણે કરવા માટે સોસાયટીમાં પાંચસો રૂપિયાની માગણી કરેલી અને અમે પાંચસો રૂપિયા આપી આખી સોસાયટીના હિત માટે અમે સેનેટાઈઝ કરાવેલું હતું હા એ એમણે નગરપાલિકાની વાત કરેલી એ મોહનભાઈ વાત કરેલી આખું નામ શું છે તમે તપાસ કરી ના એવું કંઈ ખ્યાલ નથી એમને ના એવું કંઈ નથી કંઈ માગણી નથી કરી કેટલા નાના ઉઘરાવામાં આવ્યા હતા લોકો પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે આ લોકોએ પાંચસો રૂપિયા અમારે સોસાયટીમાંથી લીધેલા છે દરેક ઘરે મેં પચાસ પચાસ રૂપિયા કરી અને પાંચસો રૂપિયા બોરા પડ્યા હતા અને એ લોકો છેને ને કરી અને પછી ગયા હતા અહીંથી શું નામ છે આપણું મારું નામ વિક્રમભાઈ વિક્રમભાઈ શું કામ કરો છો અમે મિસ્ત્રી ફર્નિચરનું કામ કરીશું છું તારી મજૂરી વ્યવસાય સાથે અમે સંકળાયેલા છો અને આ વિસ્તારની અંદર તમે રહો છો સેનિટાઈઝરની કામગીરી કરવા માટે અહીંયા નાણાં ઉઘરાવામાં આવ્યા છે તે કેટલી વ્યાજબી વાત છે એ સાહેબ હવે અમારા હિસાબે અમે મજબૂરના સોસાયટી વાળા પચાસ પચાસ રૂપિયા ભેગા કરીને પાંચસો રૂપિયા કરીએ એટલે પાંચસો રૂપિયા અમે આપ્યા છે જે સેનિટાઈઝર કરવા આવે તો એની પાસે એવું કોઈ પ્રમાણપત્ર હતું કે એવી કોઈ હતું કે નાણાં આપવા કે ના એ સાહેબ આપણે એ બધું ખબર નથી હતી ને આપણે એને કીધું ક્યાંથી કે અમે નગરપાલિકાથી આવ્યા છીએ તો અમે આપ્યા હવે આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં પણ એ જ વ્યક્તિ છે કે જે ડાયમંડ સોસાયટીના લોકો જણાવી રહ્યા છે કે આ મોહનભાઈ માળી નામનો વ્યક્તિ અહીં આવી અને સેનિટાઈઝર કરી ગયો હતો અને પોતાને નગરપાલિકાનો જણાવતો હોવાનું જણાવી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો ડીસા નગરપાલિકા દ્વારા તો ડીસા શહેરમાં ઠેર ઠેર નિઃશુલ્ક સેનિટાઈઝર અને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં આ શખ્સ કોણ છે અને તેના તેની ઊંડી તપાસ થવી જોઈએ કે કઈ રીતે ડીસાની સોસાયટીઓમાં સેનીટાઈઝર કરવા પહોંચી રહ્યો છે અને નાણાં ઉઘરાવી રહ્યો છે પહેલી વાત તો એ કે એને આ સેનિટાઈઝર કરવાની પરમિશન કોને આપી અને બીજી વાત તો એ કે સેનિટાઈઝર કર્યા બાદ એને નાણાં ઉઘરાવવાની પરમિશન કોને આપી ત્યારે ડીસા શહેરનું તંત્ર તાલુકાનું તંત્ર ડીસા નગરપાલિકા પ્રમુખ ડીસાના ધારાસભ્ય આ તમામની જવાબદારીઓ બનતી હોય છે કે આ બાબતે ખરેખર કાર્યવાહી કરવામાં આવે કારણ કે જો આવી રીતે લોકો છટકી જશે આ કૃત્યો આથરીને તો તમામ તમામ લોકો સામે સવાલો ઊભા થશે ડીસાથી બી કે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર આ સમગ્ર આક્ષેપો ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર થયા છે ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના લીધે અમે તેમની તેમની પ્રતિક્રિયા જાણવા માટે સાથે વાત કરી અને તેમનો બાઇટ લેવા માટે પરંતુ પાલિકાના પ્રવીણભાઈ માળીએ આ બાબતે કશું જ કહેવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે સેવાના નામે બહાર નીકળીને જે કોઈએ નાણાં ઉઘરાવ્યા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે જે અંગે ડીસાના વહીવટી તંત્રથી માંડીને પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય પણ આ ઘટના પાછળ જવાબદાર બની શકે છે કારણ કે અત્યારે તેમના હાથમાં સત્તા છે અને તેમની સત્તાથી પર જઈને કોઈ આવા કૃત્ય આચરે ત્યારે તેમની સત્તા પણ શકના દાયરામાં આવી જાય છે